છેલ્લા 3 વર્ષથી ગુમ છત્તીસગઢના અલગ અલગ પરિવારોના 2 યુવાનોને તેમના ઘર સુધી પહોંચતા કરાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને ભુજ માંડવી માર્ગો રોડ સાઇડ ઉપરથી નરેન્દ્ર નામનો એક યુવાન ઉંમર વર્ષ 35 મળી આવ્યો હતો, જે છત્તીસગઢના રાયપુર શહેરનો હતો. જ્યારે બીજો યુવાન મથુરામ ઉંમર વર્ષ 40 જિલ્લો કબડથાને સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાંથી લઈ આવવામાં આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેઓની સારી સારવાર કરવામાં આવેલ. માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ છત્તીસગઢ પોલીસની મદદ લઈ બંનેના ઘર શોધી કાઢ્યા. પરિવારજનોની આર્થિક સ્થિતિ એકદમ નબળી હોતા તેઓ પાસે ટિકિટ ભાડા માટે પણ પૈસા ન હતા, જેથી માનવજ્યોતે સેવાભાવીઓ સાથે રેલવે માર્ગે તેઓને ઘર સુધી પહોંચતા કરાવતા પરિવારજનો છત્તીસગઢ રાયપુર રેલવે સ્ટેશને તેમનો કબજો લેવા આવી પહોંચ્યા હતા. 3 વર્ષ પછી તેમનું પરિવારજનો સાથે મિલન થતા સૌની આંખો અશ્રુભીની બની હતી. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની, દીપેશ શાહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, સહદેવસિંહ જાડેજા સહયોગી બન્યા હતા.